આપણે શું કરશું તો કે એવરેજ કાઢશું પણ કેવી રીતે વેઇટ વાળી વેઇટ વાળી એટલે કઈ રીતના તો પણ કન્સિડર કરશું સમજે કઈ રીતના હવે માનો કે અહીંયા આપણે શું કરશું તો કે તમે જે પણ તમે પરચેસ કરો છો એમાં કોઈ ચેન્જ નથી તમે જેમ પરચેસ ફીફોમાં કરતા હતા એવી રીતના જ અહીંયા લખવાનું છે જેમ તમે લિફોમાં કરતા હતા એવી રીતના જ અહીંયા તમારે પરચેસમાં લખવાનું છે એટલે કે રિસિપ્ટમાં લખવાનું છે પણ જ્યારે તમે ઇશ્યુ કરો છો ત્યારે પ્રાઇસ કંઈક અલગ રીતના કન્સિડર કરવાની છે અને જ્યારે તમે બેલેન્સમાં લખો છો ત્યારે પણ પ્રાઇસ શું કરવાની છે તો અલગથી કન્સિડર કરવાની છે સર કઈ રીતના હવે એ સમજાવો તો એ સિમ્પલી જો વાત કરીએ તો માનો કે તમે કોઈ યુનિટ પરચેસ કરો છો માનો કે ફાઈવ હંડ્રેડ યુનિટ આપણે લઈએ એક રૂપિયાથી તમે પરચેસ કરો છો કેટલા રૂપિયાથી તો કે એક રૂપિયાથી તો સિમ્પલી તમે લખશો અહીંયા ફાઈવ હંડ્રેડ વન એટલે ફાઈવ હંડ્રેડ અહીંયા લખશો એના પછી એ તમે બેલેન્સમાં પણ લખશો અહીંયા લખશો ફાઈવ હંડ્રેડ ઇન્ટુ વન એટલે કેટલા લખશો તમે ફાઈવ હંડ્રેડ હવે સેકન્ડ યુનિટ તમે પરચેસ કરો છો અગેન હવે માનો કે એ પણ તમે સેમ યુનિટ પરચેસ કરો છો ફાઈવ પણ એની પ્રાઇસ છે ટુ રૂપીસ ટુ રૂપીસ તો સિમ્પલી જોવા જશો તો તમે અહીંયા લખશો ફાઈવ હંડ્રેડ ઇન્ટુ ટુ એટલે કેટલા થશે વન થાઉઝન્ડ પણ તમે બેલેન્સમાં છે આપણે કેમ દર વખતે ફિફો અને લીફોમાં અલગ અલગ લખતા હતા આ વખતે એવું નથી તમારે બેનો ટોટલ એટલે કે

ઉઝન તો કેટલા થશે તો કે વન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ તો કે ટોટલ ફાઈવ ડિવાઇડ બાય વન થાઉઝન્ડ કરશો તો કેટલા આવશે તો કે વન તો એ તમે અહીંયા લખી નાખશો વન ફાઈવ હવે માનો કે નેક્સ્ટમાં હું ઇસ્યુ કરીશ તો ઇસ્યુ ના તમને યુનિટ આપ્યા હશે પ્રાઇઝ આપ્યા હોતા નથી તો અહીંયા તમે જ્યારે પણ ઇશ્યુ કરશો ત્યારે કેટલા રૂપીઝે ઇસ્યુ કરશો તો કે વન પોઈન્ટ ફાઇવ રૂપીઝે તમે એ ઇસ્યુ કરશો તો આવો કંઈક આનો કન્સેપ્ટ છે ચાલો હવે દાખલો ગણીએ હવે સૌથી પહેલાં આપણે ક્વેશ્ચન રીડ કરી લઈએ જેમ આપણે દર વખતે કરીએ છીએ એમ સેકન્ડ જાન્યુઆરી પરચેસ્ટ ફોર થાઉઝન્ડ યુનિટ્સ એટ ધ રેટ ઓફ રૂપીસ ફોર પર યુનિટ સેકન્ડ છે ટ્વેન્ટી એથ ઓફ જાન્યુઆરી પરચેસ્ટ ફાઇવ હંડ્રેડ યુનિટ્સ એટ ધ રેટ ઓફ ફાઈવ પર યુનિટ ધેન આફ્ટર છે ફિફ્થ ફેબ્રુઆરી issued 2000 unit then after 10th february purchased 6000 unit at the rate of rupees 6 per unit then after 12th of february issued 4000 unit then after 2nd march issued 1000 unit then after 5th march issued 2000 unit then after 15th march purchased 4500 units at the rate of rupees 5.5 last year 20th of march issued 3000 unit હવે આમાં આપણે WAC એટલે કે વેઇટેડ એવરેજ કોસ્ટ મેથડથી આ આખી જે સિચ્યુએશન મેં તમને કીધી એને તમારે સોલ્વ કરવાની છે હવે અહીંયા તમારી પાસે કેલ્ક્યુલેટરમાં ખાસ તમારે કરતું જવાનું છે સાથે સાથે મેં આ ગણતરી કરીને રાખી છે એટલે હું ડાયરેક્ટ લખતો જઈશ એટલે કે બોલીશ ખરી કેલ્ક્યુલેશન પણ તમે એ કેલસીમાં કરશો અને હું ડાયરેક્ટ એને લખતો પણ જઈશ હવે જો સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણને શું કીધું છે તો કે સૌથી પહેલાં અહીંયા જો ઓપનિંગ સ્ટોક તમને આપ્યો હોય તો તમારે અહીંયા લખવાનો હોય છે પણ અહીંયા તો ઓપનિંગ સ્ટોક આપ્યો નથી ડાયરેક્ટ આપણે શું આપ્યું છે તો કે પરચેસ આપ્યું છે કઈ ડેટના તો કે સેકન્ડ જાન્યુઆરીના ફોર થાઉઝન્ડ યુનિટ તમે પરચેસ કરો છો પ્રાઇસ કેટલી છે તો કે રૂપિસ ફોર પર યુનિટ તો અહીંયા સિમ્પલી લખી નાખીએ સેકન્ડ જાન્યુઆરી તો અહીંયા જાન્યુઆરી સેકન્ડ કેટલા યુનિટ તમે પરચેસ કરો છો તો કે ફોર થાઉઝન્ડ તો અહીંયા ફોર થાઉઝન્ડ એટ ધ રેટ ઓફ 4 તો કેટલા થાશે તો કે 16000 ધેન આફટર તમેને ડાયરેક્ટ ક્યાં લખી નાખશો તો કે બેલેન્સમાં તો આયા પણ 4000 એટ ધ રેટ ઓફ 4 એટલે કેટલા થાશે તો કે 16000 અહીંયા આપણે પેલી સિચ્યુએશન એટલે કે જે પરચેસ કર્યું છે એની આપણે સિચ્યુએશન અહીંયા લખી લીધી હવે નેક્સ્ટ આપણે શું કરીએ છે તો કે અગેન કરીએ છે આપણે પરચેસ કઈ ડેટના તો કે 20th ઓફ જાન્યુઆરી કેટલા યુનિટ નું તો કે 500 યુનિટ નું એટ ધ રેટ ઓફ રૂપીસ ₹5 પર યુનિટ તો અહીંયા લખીએ 20th ઓફ જાન્યુઆરી તો અહીં આપણે લખી નાખીએ ડેટ 20 કેટલા યુનિટ આપણે પરચેસ કરીએ છીએ તો કે 500 તો અહીં આપણે લખશું 500 પ્રાઇસ કેટલી તો કે ઇનટુ 5 તો કેટલા થશે તો કે 2500 હવે ખાસ સમજો હવે આપણી આવે છે WAC મેથડ નું કેલ્ક્યુલેશન હવે અહીંયા જોઈએ તો ડબ્લ્યુએસ મેથડમાં મેં તમને કીધું એમ કે તમે જેટલા પણ યુનિટ પરચેસ કર્યા છે એને આપણે જે પ્રીવિયસ પરચેસ કર્યા હોય એમાં એડ કરી નાખવાના અને સેમ વેથી કરવાનું ટોટલમાં સમજી આવા જો પેલા આપણી પાસે ફોર થાઉઝન્ડ ક્વોન્ટિટી છે તો કે હા અગેન તમે પર્ચેસ કેટલું કર્યું તો કે ફાઇવ હંડ્રેડ બેનો તમે ટોટલ કરો તો કેટલા થશે તો કે ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ તો અહીંયા હું લખી નાખીશ ફોર થાઉઝન્ડ ફાઈવ હન્ડ્રેડ પ્રાઇઝ લખવાની જરૂર નથી અત્યારે ટોટલ જોઈ લો ટોટલ અહીંયા છે સિક્સટીન થાઉઝન્ડ અહીંયા છે ટુ થાઉઝન્ડ તો અહીંયા ટોટલ કેટલું થઈ જશે તો કે સિમ્પલી મેં લખી નાખું એટીન થાઉઝન્ડ હવે મારે પ્રાઇઝ લખી છે તો હું કઈ રીતના લખીશ તો કે સ્ટાર્ટિંગમાં હું તમને કેલ્ક્યુલેશન બતાવું છું શું કરીશ તો કે હું કરીશ અહીંયા એટીન થાઉઝન્ડ ડિવાઈડ બાય કેટલા યુનિટ તો કે ફોર થાઉઝન્ડ આનો જેટલો પણ મને આન્સર આવે એ હું અહીંયા લખી નાખીશ હવે જોઈએ તો કેટલો આનો ક્વેશ્ચનનો આન્સર આવ્યો તો કે ફોર પોઈન્ટ ઇલેવન કેટલો ઇલેવન તો હું અહીંયા લખી નાખીશ ફોર પોઈન્ટ ઇલેવન હવે તમે જ્યારે પણ ઇશ્યુ કરશો એટલે કે અહીંયા જે પ્રાઇસ છે એ પ્રાઇઝ તમે હવે ઇસ્યુ કરશો જો તમને નેક્સ્ટ કીધું હોય તો હા અગેન તમે પરચેસ કરશો ત્યારે પ્રાઇસ ચેન્જ થઈ જશે ત્યાં સુધી એઝ ઇટ ઇઝ રાખજો હવે એના પછી છે ફિફ્થ ફેબ શું કર્યું છે આપણે તો કે ટુ થાઉઝન્ડ યુનિટ આપણે ઇશ્યુ કર્યા છે તો ચાલો કરી લઈએ ફેબ્રુઆરી કેટલા તમે ઈશ્યુ કર્યા છે તો કે ટુ થાઉઝન્ડ યુનિટ તમે ઇસ્યુ કર્યા છે હવે એક મને આ સિચ્યુએશનમાં એટલે કે આ ક્વેશ્ચનમાં આ મેથડમાં મને એક બહુ વધારે મજા આવે કે અહીંયા મારે અલગ અલગ લેવલ મેન્ટેન નથી કરવાના ફીફોમાં અલગ મેન્ટેન કરવાનો લીફોમાં અલગ અલગ ક્વેરી લખવી પડે અહીંયા ડાયરેક્ટ શું લખી નાખવાનો હતો કે અહીંયા ડાયરેક્ટ ટુ થાઉઝન્ડ એટલે અહીંયા કાંઈ ધ્યાન નથી રાખવાનું કે પહેલાં કેમાંથી દીધું પછી કેમાંથી દીધું કાંઈ નહીં હવે આપણે ડાયરેક્ટ શું કરશું તો કે આની પ્રાઇસ કેટલી છે તો કે ફોર ઇલેવન તો આને હું મલ્ટિપ્લાય કરીશ ફોર ઇલેવન સાથે હવે ટુ થાઉઝન્ડ ને જો તમે ફોર ઇલેવન સાથે મલ્ટિપ્લાય કરો તો કેટલો પ્રાઇસ આવે તો કે એટ ડબલ ટુ ઝીરો તો અહીંયા હું લખી નાખીશ એટ ડબલ ટુ ઝીરો હા પોઈન્ટમાં આવતો હશે તો તમે અત્યારે ઇગ્નોર કરશો હવે અહીંયા જોવા જઈએ તો આપણી પાસે ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ માંથી કેટલા ગયા તો કે ટુ થાઉઝન્ડ ગયા તો વૈધા કેટલા તો કે ટુ થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ વૈધા કેટલા વૈધા ટુ થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ આપણી પાસે વૈધા હવે જો અહીંયા અગેન પ્રાઇઝ કેલ્ક્યુલેટ કરતી વખતે એટલે અહીંયા જે તમે પ્રાઇસ કેલ્ક્યુલેટ કરો છો એ ડાયરેક્ટ નથી લખી નાખવાની ફોર પોઈન્ટ ઇલેવન સાથે

તો અહીંયા હું સિમ્પલી જો હું ડિવાઇડ કરીશ તો અહીંયા મને આવશે ફોર પોઈન્ટ ઇલેવન તો અહીંયા મેં લખી નાખ્યું હવે તમને મેથડ મે બી સમજાઈ ગયા હશે આપણે શું કરીએ છીએ તો કે સિમ્પલી ટોટલને નંબર ઓફ યુનિટ સાથે ડિવાઈડ કરીએ છીએ જે આપણને અમાઉન્ટ મળે છે એ આપણે અહીંયા પ્રાઇઝમાં લખીએ છીએ ચાલો એ સમજીએ નેક્સ્ટ નેક્સ્ટ આપણને કીધું છે ટેન્થ ફેબના આપણે શું કર્યું છે તો કે સિક્સ થાઉઝન્ડ યુનિટ આપણે અગઈન પરચેસ કર્યા છે તો ચાલો કરીએ ટેન્થ ફેબ 6000 યુનિટ આપણે શું કઈ રહ્યા છે તો કે પરચેસ કઈ રહ્યા છે તો 6000 * 6 તો કેટલા થાશે તો કે 36000 જો અહીંયા કે ચેન્જ છે જ નહીં જેમ તમે ફિફો લિફો માં પરચેસ લખતા હતા એવી જйна તમે અહીંયા લખો છો હવે અહીંયા જોવા જાવ તો 2500 તમારી પાસે ઓલરેડી છે તો કે હા 6000 તમે પરચેસ કર્યા તો કે યસ ટોટલ કેટલા થઈ ગયા તો કે 8500 તો અહીંયા મે લખી નાખું 8500

તો કેટલી અમાઉન્ટ આવે છે તો કે ફાઈવ પોઈન્ટ ફાઈવ હંડ્રેડ સાથે તો અહીંયા મેં આ પણ લખી લીધું હવે જોવા જાવ તો નેક્સ્ટ આપણને શું કીધું છે તો કે હવે આપણે શું કરીએ તો કે ઇસ્યુ કરીએ છીએ કઈ ડેટ તો કે ટ્વેલ્થ ઓફ ફેબના રોજ આપણે શું કરીએ તો કે ઇસ્યુ કરીએ છીએ કેટલા યુનિટ તો કે ફોર થાઉસન્ડ યુનિટ કેટલા ફોર યુનિટ તો ચાલો ઇસ્યુ કરી ડેટ છે કેટલા તમે તો કે મલ્ટિપ્લાય કરો તો અહીંયા આન્સર આવશે ટ્વેન્ટી વન થાઉઝન્ડ સેવન હંડ્રેડ સિક્સટી કે કે ક્લિયર સુધી તો તો જ્યારે તમે કરો છો ત્યારે ડાયરેક્ટ આ સાથે હવે જ્યારે હું બેલેન્સ લખીશ ત્યારે પાછું શું કરીશ તો કે એટ થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ માંથી ફોર થાઉઝન્ડ જો હું માઇનસ કરું તો કેટલા રિમેનિંગ વધશે તો કે ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ કેટલા તો કે ફોર થાઉઝન્ડ ફાઈવ મેં લેખા ફોર થાઉઝન્ડ સિમ્પલી હવે હું શું કરીશ તો કે ટોટલમાંથી ટોટલ માઇનસ કરીશ શું તો કે ટોટલમાંથી ટોટલ માઇનસ કરીશ તો કે ફોર્ટી સિક્સ થાઉસન્ડ ટુ એન્ટી વન થાઉઝન્ડ સેવન સિક્સટી માઇનસ કરું તો મને કેટલી અમાઉન્ટ આવે તો કે અહીંયા મને પ્રાઇસ મળે છે ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ટ્વેન્ટી તો અહીંયા હું લખી નાખીશ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ટ્વેન્ટી મેં સિમ્પલી આમાંથી આ માઈનસ કર્યું છે હવે હું ડિવાઈડ કરીશ તો મને નિયર બાય આટલી જ અમાઉન્ટ મળશે

આપણને કીધું છે આપણે 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 શું 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 કર્યા 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 તો 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 કે 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 કઈ ઓફ માર્ચ જોઈએ કર્યું છે કેટલા તો કે વન થાઉઝન્ડ હવે પ્રાઇસ તો મેં ફાઈવ પોઈન્ટ ફોર્ટી રાખી છે તો અહીંયા હું ફાઈવ પોઈન્ટ સાથે મલ્ટિપ્લાય કરું તો કેટલા આવે તો કે વન થાઉઝન્ડ ઇન્ટુ ફાઈવ પોઈન્ટ તો કેટલા આવશે તો ફાઈવ ડબલ ફોર ઝીરો હવે જોવા જઈએ તો આપણી પાસે બેલેન્સમાં કેટલા વધશે તો કે ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ માંથી વન થાઉઝન્ડ જો માઇનસ કરીએ તો કેટલું બેલેન્સમાં સ્ટોક વધે છે તો કે થ્રી થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ યુનિટ્સ હવે અહીંયા ટ્વેન્ટી ફોર ફાઈવ ટ્વેન્ટીમાંથી ફાઈવ ડબલ ફોર ઝીરો જો હું માઇનસ કરું તો કેટલા વધશે હજી તો અહીંયા આપણી પાસે વધશે વન નાઇન ઝીરો એટ ઝીરો તો અહીંયા હું લખી નાખીશ વન નાઇન ઝીરો એટ ઝીરો હવે ડિવાઇડ કરીશ તો મને અલ્ટિમેટલી એની નિયર બાય જ અમાઉન્ટ મળશે પણ જોઈ લઈએ આપણને કેટલી મળે છે તે જો અગેન અહીંયા શું મેળ્યું તો કે થ્રી પોઈન્ટ ફોર્ટી ફાઈવ મેળ્યું તો એક પોઈન્ટનો ડિફરન્સ આવે છે તો હું અહીંયા ચેન્જ કરતો નથી ફાઈવ પોઈન્ટ ફોર્ટી ફોર ઓર ફોર્ટી ફાઈવ લખવું હોય તો કંઈ વાંધો નથી હો કારણ કે ઝીરો પોઈન્ટ ઝીરો વનના ફરકથી કાંઈ એટલું કાંઈ થશે નહીં હવે જોઈએ તો આપણે નેક્સ્ટ આપણને શું કીધું છે તો કે આપણે અગેન ઇશ્યુ કર્યા કેટલા યુનિટ તો કે ટુ થાઉઝન્ડ યુનિટ આપણે અગેન ઇસ્યુ કર્યા ડેટ કઈ છે તો કે ફિફ્થ ઓફ માર્ચ તો ફિફ્થ માર્ચ ના આપણે જો ઇસ્યુ કર્યા તો અહીંયા આપણે લખીએ ફિફ્થ કેટલા યુનિટ ઇસ્યુ કર્યા તો કે ટુ તો અહીંયા આપણે લખી નાખીએ ટુ પ્રાઇસ કેટલું છે તો કે ફાઈવ પોઈન્ટ ફોર્ટી ફોર હું અહીંયા લખું છું તો અહીંયા ફાઈવ પોઈન્ટ ફોર્ટી ફોર કેટલા થશે તો કે અહીંયા કેલ્ક્યુલેટ કરીએ તો કે અહીંયા થઈ જશે ટેન થાઉઝન્ડ એટ હંડ્રેડ એન્ડ એટી સિમ્પલી જો અહીંયા પોઈન્ટ ફોર્ટી ફાઈવ રાખ્યો હશે તો અહીંયા નાઇન્ટી થઈ જશે દસ રૂપિયાનો ફરક પડશે એ કઈ બહુ મોટો ફરક નથી અને હા જો તમે અલગ મેથડથી કરો તો અહીંયા આન્સરમાં થોડા ઘણા ડિફરન્સ આવી શકે છે બરાબર એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું કે કઈ રીતના ડિફરન્સ આવશે એ અલગ અલગ મેથડમાં અલગ અલગ હવે જો આપણે જોઈએ તો બેલેન્સ કેટલું વધશે તો કે થ્રી થાઉઝન્ડ ફાઈવ હન્ડ્રેડમાંથી હું ટુ થાઉઝન્ડ માઇનસ કરું તો મારી પાસે બેલેન્સમાં સ્ટોક કેટલો વધશે તો કે વન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ હવે ટોટલમાંથી હું ટોટલ માઇનસ કરીશ તો અહીંયા વન નાઇન ઝીરો એટ ઝીરોમાંથી જો હું વન ઝીરો ડબલ એટ ઝીરો હું જો માઇનસ કરું તો મારી પાસે કેટલી અમાઉન્ટ વધે તો કે અહીંયા મારી પાસે પ્રાઇઝ વધશે એટલે કે ટોટલ વધશે એઇટ થાઉઝન્ડ ટુ હંડ્રેડ તો અહીંયા લખી નાખીશ એઇટ થાઉઝન્ડ ટુ હંડ્રેડ હવે હું શું કરીશ તો કે પ્રાઇઝ માટે હું અગેન ડિવાઈડ કરીશ હવે ડિવાઈડ કરીશ તો મને નિયર બાય ફાઇવ પોઈન્ટ ફોર્ટી ફોરની નિયર જ મળશે ચેક કરી લે અહીંયા કેટલો મળે છે એ કેલ્ક્યુલેટરમાં તમે પણ કરજો તો અહીંયા આપણને મેળવ્યો સિક્સ તો સિમ્પલી ઝીરો પોઈન્ટ ઝીરો ટુ નો ફરક છે લખીશ બરાબર હવે જો નેક્સ્ટ જોઈએ તો આપણને કીધું છે હવે આપણે પાછું શું કર્યું છે તો કે છે કઈ ડેટ તો કે ફિફ્ટી માર્ચના કેટલા યુનિટ તો કે ફોર યુનિટ

1500 હંડ્રેડ મારી પાસે હતા પરચેસ કેટલા કર્યા તો કે ફોર તો કેટલા થશે તો કે સિક્સ થાઉઝન હવે ટોટલ કેટલું છે બે બેનો ટોટલ કરીએ તો કેટલી અમાઉન્ટ આવે તો કે તો કે થર્ટી ટુ થાઉઝન્ડ નાઇન એન્ડ ફિફ્ટી તમારો આન્સર આવે છે તો અહીં આપણે લખી નાખીએ થર્ટી ટુ થાઉઝન્ડ નાઇન એન્ડ હવે આપણે પ્રાઇઝ માટે શું કરવું પડશે તો કે અગેન ટોટલ ને ક્વોન્ટિટી સાથે ડિવાઇડ કરવું પડશે તો ચાલો ક્વોન્ટિટી સાથે અહીંયા જોવા જાવ અહીં સુધી હવે નેક્સ્ટ જોઈએ તો આપણને શું કીધું છે તો કે આપણને કીધું છે હવે આપણે કરીએ છીએ ઇસ્યુ કરીએ છીએ શું કરીએ છીએ ઇસ્યુ કેટલા યુનિટ તો કે થ્રી થાઉઝન્ડ યુનિટ આપણે ઇસ્યુ કરીએ છીએ ડેટ છે ટ્વેન્ટી માર્ચ તો અહીંયા વીસ માર્ચ આપણે ઇશ્યુ કરીએ છીએ તો અહીંયા આપણે લખશું હવે કેટલા યુનિટ ઇસ્યુ કર્યા છે કેટલું અહીંયા મલ્ટિપ્લાય કરશો તો આન્સર આવશે તો કે તો કે અહીંયા આપણને આન્સર મળશે સિક્સટીન થાઉઝન્ડ ફોર એન્ડ સેવન્ટી તો અહીંયા આપણે લખી નાખશું સિક્સટીન થાઉઝન્ડ ફોર એન્ડ સેવન્ટી અહીં સુધી ક્લિયર થાય છે બધાને હવે ફાઈનલ સ્ટેપ આપણો શું છે તો કે બેલેન્સ લખવાનું હવે બેલેન્સમાં જોવા જાય તો 6000 આપણી પાસે ઓલરેડી છે તો કે હા એમાંથી આપણે 3000 શું કર્યા છે તો કે ઇશ્યુ કર્યા છે તો રીમેનિંગ કેટલા વધશે તો કે 3000 હવે જોવા જાવ તો અહીંયા 32950 માંથી એટલે કે ટોટલ માંથી આપણે શું કરશું તો કે ટોટલ માઈનસ કરશું 32950 માંથી 16470 હું શું કરીશ તો કે માઈનસ કરીશ તો જોઈએ કેટલા આવે ટોટલ ને કોની સાથે ડિવાઈડ કરીશ તો કે ક્વોન્ટિટી સાથે તો ડિવાઈડ કરી લઈએ તો કેટલા આવે તો કે તો કે અહીંયા આપણને મળે છે ફાઈવ ફોર્ટી નાઇન તો અહીંયા હું લખી નાખીશ ફાઈવ પોઈન્ટ ફોર્ટી નાઇન હવે અહીંયા આપણો અહીંયા ડબલ્યુ એટલે કે વેટેડ એવરેજ કોસ્ટ મેથડ અહીંયા આપણો સમ થઈ ગયો કમ્પ્લીટ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પેર કરશું એટલે કે સિમ્પલ એવરેજ મેથડ પણ આપણે સમજશું અને ચારે ચારનું કમ્પેરિઝન પણ કરશું કે કઈ રીતના સ્ટોકનું વેલ્યુએશન બધામાં અલગ અલગ આવે છે સારું હજી પણ જો તમને કંઈ ક્વેરી હોય તો નીચે તમે કમેન્ટ કરજો અને કમેન્ટ તમારે એ પણ કરવાના છે કે સર સજેશન કંઈક હોય માનો કે અમારા માટે તમને કંઈક સજેશન હોય કે સર હજી આ ઇમ્પ્રુવ કરવાની જરૂર છે તો એ સજેશન પર નીચે તમે કમેન્ટ કરજો અને ખાસ જો તમને વિડીયોમાં સૌથી બેસ્ટ પાર્ટ લાગ્યો હોય એ તમે કમેન્ટ કરજો ઓકે લાઇક કરો આ વિડીયોને જો તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરો તમારા મિત્રો સાથે જેથી બધા લોકો ઘરે બેઠા નોલેજ મેળવી શકે અને ફાઇનલી સબસ્ક્રાઈબ કરવા ચેનલને જો તમે ચેનલ પર નવા છો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ટિલ ધેન ટેક કેર બાય